આગળ વાત કરીએ તો વાઘોડિયામાં જૂથ અથડામણ થતા સામસામે બંને પક્ષના 8 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. વાઘોડિયામાં જૂથ અથડામણ થતા સામસામે બંને પક્ષના 8 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. વાઘોડિયામાં આવેલ જયંબે ચોકડી પાસે બે મિત્રોને નજીવી બાબતે બોલાચાલી થતા હિન્દુ મુસ્લિમના ટોળા સામસામે આવી જતા નાસભાગ મચી જવા પામી હતી. કેટલાક અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક સ્થળ ઉપર પથ્થરમારો કરી લારી ગલ્લાઓની તોડફોડ કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાઘોડિયા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વાઘોડિયામાં વાઘોડિયાની બાજુમાં આવેલા ગામ માડોદરના બે યુવાનો સોડા પીવા માટે દુકાને ભેગા થયેલા, તેમાંથી કંઈક બોલાચાલી થતાં જૂથ અથડામણ જેવું થયેલું હતું. સામસામે બે પક્ષોના ટોળા આવી ગયેલા અને નજીવો પથ્થરમારો પણ થયેલો, બે યુવાનોને ઈજા પણ થયેલી છે. એ બંને યુવાનોની અલગ અલગ ફરિયાદ લેવામાં આવી રહી છે અને બંને પક્ષોના આગેવાનો સાથે સમજાવટથી કામ લેવામાં આવ્યું છે. સમજાવટના અંતે ખાતરી પણ મળી છે કે કોઈ કાયદો હાથમાં લેશે નહીં. આવતીકાલથી રમજાન મહિનો પણ શરૂ થાય છે એટલે કોઈ અસલામતીની કોઈ ભાવના ન અનુભવે એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખી રાખવામાં આવી રહ્યો છે. હેડક્વાર્ટરથી અને ડિવિઝનમાંથી પોલીસ મંગાવી પૂરતું પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી રહી છે. યુનુસ ઘાંચી સાથે સીએન 24 ન્યૂઝ વાઘોડિયા.